હવે તમારા મનમાં પ્રશ્ન એ થઈ ગયો કે ભાઈ રાઉન્ડ વન આવી ગયો છે, રાઉન્ડ વન પૂરો થઈ ગયો છે, હવે એમાં શું થયું છે? ઘણા લોકોને એડમિશન મળી ગયું છે અને ઘણા લોકોને નથી મળ્યું. જે લોકોને મળી ગયું છે એ લોકોને કંઈ સવાલ નથી, પરંતુ જે લોકોને એડમિશન નથી મળ્યું તો એ લોકોને હવે તમને કઈ કઈ કોલેજમાં મળી શકશે, કઈ કોલેજમાં નહીં મળી શકે એની જાણકારી માત્ર તમને લોકોને થોડીક જ સેકન્ડોમાં મળશે. ઓકે, તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ શું છે? ધોરણ 12 પછી જે એડમિશન પ્રોસેસ થાય છે, એડમિશનની જે કાઉન્સેલિંગ પ્રોસેસ થાય છે એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકશો. અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો, તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો આ ચેનલને તમે વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. જુઓ, વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને લોકોને એક વાત કહી દઉં કે ક્લોઝરનો નિયમ હજી ઘણા લોકોને નથી સમજાતો, તો એ તમને લોકોને કહી દઉં. ક્લોઝરનો નિયમ, માની લો કે તમારો જે મેરિટ રેન્ક છે એ તમારો 5000 છે, મેરિટ રેન્ક તમારો 5000 છે, હવે તમારે લોકોને એડમિશન નથી મળ્યું અથવા તો મળી ગયું છે, તો હવે તમારે લોકોને જે એડમિશન છે એ 5000ની જે ઉપર છે એ કોલેજોમાં મળશે. એટલે કે જે કોલેજોમાં 4000 છેલ્લે અટકું છે ત્યાં તમને લોકોને મળી શકશે, પરંતુ 6000 અટકું છે ત્યાં તમને લોકોને મળી શકશે નહીં. આ ક્લોઝરનો નિયમ છે, એ વાત તમે ખાસ સમજજો. ઓકે, હવે જુઓ, એના માટે તમારે પેરામેડિકલ માટે જાણવું હોય તો હાલ તમને લોકોને ખ્યાલ હશે કે ગ્રુપ બી 2021, હવે આ જે એપ્લિકેશન છે એ તમને લોકોને પ્લે સ્ટોરમાંથી મળી જશે. ઓકે, અને માની લો કે તમને લોકોને નથી મળતી તો જે લિંક છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં, ત્યાં જઈને તમે લોકો જોઈ શકશો. હવે તમારે એને ઓપન કરવાની, હવે જ્યારે તમે લોકો ઓપન કરશો ત્યારે આ રીતનું તમારા લોકોનું પેજ ખુલશે. ઓકે, આ જુઓ, તમારે હવે તમારે જુઓ મેં પેરામેડિકલ લખ્યું છે ત્યાં જવાનું છે. પેરામેડિકલ લખ્યું ત્યાં ગયા, એના પછી તમારે લોકોને એ કટ ઓફ ઉપર ક્લિક કરશો. હવે કટ ઓફ ઉપર જ્યારે તમે લોકો ક્લિક કરશો ત્યારે આ રીતનું આવશે. હવે શું કરવાનું? માની લો કે તમે ઓપન કેટેગરીમાં આવો છો અને તમારો જે મેરિટ રેન્ક છે એ તમારે અહીંયા લખવાનો છે. માની લો કે તમારો 2000 હોય અને અહીંયા લખો, પછી અહીંયા તમારે જોવાનું કઈ કઈ કોલેજોમાં એડમિશન તમને લોકોને કરવું છે એ કોલેજો તમારે જોવાની. એટલું લખાઈ ગયા પછી તમારે શો ઉપર ક્લિક કરવાનું, એ તમને લોકોને આ કોલેજ બતાવશે. ઓકે, કે ભાઈ તમને જેટલી કોલેજ છે એમાંથી, બીજી વસ્તુ, તમારો મેરિટ રેન્ક 2000 છે એટલે તમને આ એક કોઈ કોલેજોમાં એડમિશન નહીં મળે, સમજો. આના પછીના રાઉન્ડમાં ક્લોઝરના નિયમ મુજબ આ છે એમાં તમને લોકોને એડમિશન નહીં મળે. એના સિવાયની જેટલી કોલેજોમાં તમને દર્શાવેલી નથી એ કોલેજોમાં તમને એડમિશન મળવાની શક્યતા વધુ છે. ઓકે, એટલે એ પ્રમાણે તમારે લોકોએ ખાસ જોવાનું છે. આ કોલેજોમાં તમને લોકોને એડમિશન મળશે નહીં તમારો મેરિટ રેન્ક 2000 છે તો. ઓકે, જોજો, હવે માની લો કે તમારો જે મેરિટ રેન્ક છે એ તમારો 50000 ફોર્મ નથી ભરાણા, પણ આપણે એવું ધારી લઈએ કે 42000 છે. પછી તમે શો ઉપર ક્લિક કરીએ તો જો BPT એટલે કે આપણે કહેવાય કે ફિઝિયોથેરાપી છે એની કોલેજો અટકી છે, આ કોલેજોમાં તમને એડમિશન નહીં મળે, એના સિવાયની જેટલી કોલેજો છે એમાં તમને લોકોને એડમિશન મળી જશે. ઓકે, હવે જો બધી બાબતોમાં તમને જોવાનું છે, જો કેટેગરી મુજબ પણ તમે જોઈ શકો છો, તમારે તમારો મેરિટ નંબર નાખી તમે ડાયરેક્ટ માહિતી મેળવી શકશો કે કઈ કઈ કોલેજોમાં તમારો જે મેરિટ રેન્ક છે એનાથી નીચેનો રેન્કમાં અટકવું છે એ કોલેજો તમને બતાડશે અને એ કોલેજોમાં તમને એડમિશન મળશે નહીં, એના સિવાયની જેટલી કોલેજો છે એમાં તમને એડમિશન મળશે. એ રીતે તમારે જેનું જોવું હોય, ફિઝિયોથેરાપી હોય, પછી આપણે કહેવાય કે નર્સિંગ હોય, બધું ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો. ઓકે, બધી કેટેગરી માટે પણ જોઈ શકશો. તો જે આ એપ્લિકેશન છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, ત્યાં જઈને તમે ઇન્સ્ટોલ કરીને પણ જોઈ શકશો. ઓકે, એવું સેમ મેડિકલ માટે જ છે, પણ મેડિકલ માટે હું એક બીજો વિડીયો બનાવીશ, કેમ કે એમાં અલગ રીતે છે, સમજી ગયા? આમાં તમારે ખાલી મેરિટ નંબર ઉપરથી તમે જાણી શકશો. મેડિકલ માટે અલગ વિડીયો બનાવીશ, કેમ કે એમાં થોડો ઘણો આપણે ડિફરન્સ આવે છે, માર્ક નાખીએ છીએ અને બીજી રીતે નાખીએ તો એ રીતે થોડો ઘણો ડિફરન્સ આવે છે, એ સોલ્વ થઈ જશે. ઓકે, તો બસ આવી જ માહિતી મેળવવા માટે આ ચેનલને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.